ભુજના વરિષ્ઠ ધારાશાસ્ત્રીએ પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા, શું છે આક્ષેપો? ના, આપની વાત સાથે હું સંપૂર્ણ સહમત છું કે અત્યારે 5-6 દિવસમાં જોશું ને તો 5-7 ગુના એવા છે કે જેમાં પોસ્કોના છે, 302ના છે, 307ના છે. હવે આ ક્યારે બધે ઝડપથી આગળ વધી રહ્યા છે તેનું ઘણું કારણ હોય છે કે જે તે પોલીસ સ્ટેશનમાં અંકુશ રહેતું નથી અને પોલીસવાળા જે છે કે જે તે જગ્યાએ પેટ્રોલિંગ કરવી જોઈએ ત્યાં જતા નથી, જેના કારણે આવા ક્રાઇમને પ્રોત્સાહન મળી રહ્યો છે તે નિર્વિવાદ છે. ઘણી વખત એવું પણ બને છે કે ફરિયાદ લઈને જે તે પોલીસ સ્ટેશનમાં જાય છે તો તેની ફરિયાદ પણ લેવામાં આવતી નથી અને એમ કહેવામાં આવે છે કે જાઓ તમે કોર્ટમાં ફરિયાદ કરો. તો આવા પ્રસંગોએ પણ જો પોલીસ ફરિયાદ ન લેતી હોય તો એ ફરિયાદ ન લેવાના કારણે પણ તોમદારોને એક પ્રોત્સાહન મળે છે. સૌથી પહેલાં ફરજ એ રહે છે પોલીસની, મારે ન કહેવું જોઈએ, છતાં અનુભવ પ્રમાણે કહું કે ફરિયાદ લેવી જોઈએ. પછી એ ફરિયાદ જો ખોટી હોય તો એની સામે બી સમજી કાઢો, પુરાવો મળતો ન હોય અને મળવાને બાકી હોય તો એ સમજી કાઢો. તો ફરિયાદ તો લેવી જ જોઈએ એવા હાઈકોર્ટના પણ ઘણી વાર સૂચનાઓ રહેલી છે, આદેશો પણ રહેલા છે. એટલે ફરિયાદ તો લેવી જોઈએ, પણ એમ ના કે તપાસ દરમિયાન ફરિયાદ બરાબર નથી અથવા ખોટી છે તો પોલીસને તમામ અધિકારો સત્તાઓ આપવામાં આવેલી છે કે ભાઈ એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ. બેટા, એમાં શું છે કે જામીન લાયક જે ગુના છે અથવા તો કેસની ફરિયાદમાં સાહેબોના કોઈ નિવેદનમાં કોઈ જો નબળાઈ હોય તો આવા કેસોમાં જામીન મળે છે. તેમાં તપાસ કરનાર અમલદાર જે છે એ પોતાની રીતે મહેનત કરે છે, પણ જો સાયદો જો ટેકો ન આપતા હોય પુરાવાને તો આવા પ્રકારમાં જામીન મળે છે એ પણ ચોક્કસ છે.